રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજા નરવ રાખે. કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવાના જો આઠ જેવું થાય છે, આઠ સાડા આઠ જેવું. ના જો આપણે વાડીએ આવ્યા છીએ, કપાસમાં દવાઈ છાંટવી છે અને હાથી આખવું છે. હાથી આખવામાં એવું છે કે ડાયરેક્ટ જો પારા બરણાને પહેલાં ટ્રાય કરવી છે, એટલે જો એમાંય તરીએ જો નીચે રાપ આવે જ, બરોબર, જો ખરનો ઉગાવ છે પડી જાય તો પછી રાપ નથી આખવી. નકર પારા બરણું જો નહીં ખડ પાડે તો રાપ પહેલાં આખશું. એટલે જો રાપ ને હાથી પારા બરણું ટૂંકમાં બે આવ્યા છે અને ટ્રેક્ટર છે બ્રિજેશભાઈનું, એટલે આપણે ડાયરેક્ટ આજ ઘરેથી એમ ચાલુ ન થયો, કારણ કે આ ટ્રેક્ટર લેવા જવાનું હતું બ્રિજેશભાઈને, ઘરેથી મારે લેવા જવાનું હતું, કારણ કે એ નથી આવ્યો. જો ભાઈ આજ તો દુકાને નથી ગયો. રામ રામ ને સીતારામ બધાને. કપાસમાં દવાઈ છાંટવી કા? હા, એટલે આજ કપાસનું કામ પૂરું થઈ જાય ને તો માંડવીને મોસમમાં ઉપાધિ નહીં. એટલે બા ને ભાવના બે વીણે છે માંડવી, કારણ કે એને તો હમણાં એ જ હાલે છે કા, માંડવી વીણવાનું ને એવું કામકાજ હાલે છે. એટલે આપણે હાલો પેલી ઉથલ ટ્રાય કરવી. વલ તો છે થોડોક, વલ એટલે કે ઝાકર, એમ ઝાકર આવેલો હોય, અત્યારે તો ઉડી ગયો આમ, પણ ટૂંકમાં જે આવેલો હોય ને એ પાંદડામાંથી એમને હોય, એટલે ભીના થઈ જાય. બાકી બીજું આમ તો કાંઈ વાંધો ન આવે, અને ગારો લગભગ તો નથી જ, પસાટે નથી ને ગારો બહુ. એટલે પહેલું ઉથલ વરી આવી અને જો પારા બરણે મેળ આવી જાય તો ઠીક છે, નકર પછી રાપ જોડવી જો. હા, આપણે કપાસમાં હે ને વાવવા રાખીને એ ખેતરમાં ડાયરેક્ટ પહેલાં પારા બરણાને ટ્રાય કરી હતી, પણ પારા બરણું હાલ્યું નહીં. એનું કારણ એવું હતું કે જો કરાર કરી તો પડતું નહોતું અને સેવું રાખી તો વહી છે ખડ રહી જતું હતું, એટલે ડાયરેક્ટ આખા પાટલામાં ખડ નહોતું લેવાતું. એટલે પારા બરણું આગળ કાઢ નાખ્યું, એક ઉથલ જ વર્યા પારા બરણાની, અને પછી આપણે રાપ જોડી લીધી. રાપની લગભગ પાંચ છ ઉથલ વરી ગયા છે, એટલે એવું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને ભાઈ સાટે દવા જો એને પંપ ભરી લીધો ને એ વિંડો સાટવા, કારણ કે એને ત્રણ ચાર પંપ તો સાટ દીધા. અને અહીંયા મૂકે છે સા પાણી. કાકા કાકા એ તો અમરાપુર વાળી ગયો, અહીંયા મૂકે છે સા. કેમ પઠાનો સા બી આવો કા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને પઠાન સા પીવા આવો બધાય. પઠાનો સા આવો અહીંયા પાકે સા પાણી. બા ની કઈ આવે કાકી? અને આ ખેતરમાં હે ને દર વખતે જ આમ જ હોય, આવું જ ખડ હોય, ક્યારેય એમ ન થાય કે આમાં ખડ ન હોય. આ વરસાદ છે યાર પાંચ દિવસ હો અને પછી આપણે પાયું. આમ જોવો તમે આ ખડ આખા પાટલા રાતા સોર છે. હવે આમાં હાથી ન આખી તો દૈસા શું થાય એ તમે કહો. હવે હાથી અત્યારે હાંકવામાં નુકસાની થાય છે થોડી ઘણી, કે કઈ કે ભાઈ જો આ વ્હીલ પાસે જે ડાયર હોય એમાં કોક સાપવું ખરે, કારણ કે એવી થોડી ઘણી નુકસાની થાય, બરાબર. તો ઘણા ભાઈ એમ હોત કહે કે તો દવાનો ફુવારો મારી દે ભાઈ. તો પહેલા નંબરમાં તો દવાનો ફુવારો અમે હે ને આ તો ખેતર વાવવા રાખી છી, બરાબર. દવાનો ફુવારો મારી અમે સેઠા પારે જ મારી છી. વૈસે કંઈ આ ખેતરમાં નથી દવા મૂકતા અને ઘરના ખેતરમાં નથી મૂકતા. એક ઘઉં વાવીને ઘઉં એમાં જ અમે વેચતા સાટી, બાકી બીજી ખડની કોઈ દવા છાંટતા નથી ટૂંકમાં, કોઈ એક મોલમાં નહીં ટૂંકમાં ખડની દવા. અને હકીકતમાં છાંટવી ન જોઈ ખડની દવા, જમીનને હે ને બહુ નુકસાન કરે. એટલે ન કેમ ખોતી પગ ભાઈઓ કહે કે ભાઈ દવાનો ફુવારો મારી ગયો તો ખડ બધું બરી જાય. તો દવાનો ફુવારો હોતી મારી ગયા આપણે એવું નથી, પણ મારતા જ નથી આપણે. એટલે જો આ સેઠે પાસે અહીં કે વરવામાં કે એવું થોડું ઘણી નુકસાની થતી હોય તો એ નુકસાની કે ડાયર ભાંગી જાય કે એવું કાંઈ ન થાય, પણ આ કોક સાપવું ખરે. આ રીતે હે ને આ સાપવું, આને સાપવું કહીએ અમે, આ ખરે આ રીતે. એ રીતે ટૂંકમાં આમ ઝપટ વ્હીલની ટ્રેક્ટરની લાગે ને એની હિસાબે ક્યાંક સાપવું ખરે. અને એવું તો આમથી બે દી ઝાકર રાખીએ તો બધું આમથી ખર્ચીએ એવું છે બધું. ઓહો હો હો, કપા ઉતારવાવાળા કપા કેટલો ઉતારી લીધો? આ તો 15 કિલો કપા ઉતારી લીધો હું અટાણમાં, 10-12 હું 15 રહી છીએ વજન વાળો હોય ને અટાણે. તો શું કરવું? કેટલું પાણી જાય? રામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને પાણી વાતર ભરાઈ ગયું.
તો હવે શું કરશું? પોળી રામ જાવ દે ડેમમાં. હા કામ પાછામ જાય ને પાણી. હા તેમ થાય ને, આપણે ફોલે છે ને કાકાને, જો આ મગફળીમાં પાણી જાય છે એટલે ત્યાં ફોલે થોડુંક લીકેજ છે, કારણ કે કાકાના ખેતરમાં સડે ને એટલે પાણી થોડુંક વધારે જતું હોય. લઈ ના ના અહીંયા ક્યાંય તો ના તૂટ્યું એટલે આપણે પારાબરનું નોંધેલું એટલે ભાકવી પડે એમ છે. રાપ રાપ હાલી ગયો કેડે, પારાબરનું જ કદાચ નથી આખું. હવે રાપ ખડ પડી જાય એટલે રેડી કાબા. હા ખડ આમાં કાંઈ તાગ વહીને એટલું ઉગ્યું, રાતા સોર પાંદડા થઈ ગયા, પાટલા થઈ ગયા છે થોડા. હવે આમાં હાથી નોખીને તો આ નીંદ ક્યાંથી સારો આવે? એટલે આખું જ પડે એમ છે. એટલે એમ કાંઈ વાંધો નથી, જો આપણે સેઠે પારે છે ને વારવામાં ટ્રેક્ટર છે ને, અહીંયા રસ્તો છે, પસાટે રસ્તો છે, ભાંગ તો ક્યાંય નથી, પણ આમ ઝપટથી હાલે ને ક્યાંક સાપવું ખરે એ જ, બાકી ડાયર બાયર ક્યાંય ભાંગતી ક્યાંય એવું ક્યાંય નથી. એટલે એવી નુકસાની થોડા ઘણી થાય છે, બાકી તો બીજો કાંઈ વાંધો નહીં. જો ન આકીને તો આ ખડ છે ને આ 15 દિવસમાં છે ને પાકી જાય એવું થઈ ગયું કા. અને અટાણે હું આ તડકા પડે ને હાલી જાય ને એટલે બધું સુકાઈ જાય. હાલો જો સા પાણી પાકી ગયો, તમારે બધાને પીવો હોય તો હાલો, પછી કહેતા નહીં કે નથી કહેતા. અને નાસ્તામાં છે બાફેલી માંડવી, જો પાકી ગયો ભઠ્ઠાનો કમ્પ્લીટ. મોબાઈલ ટીકડે ટી, મોબાઈલ તો ટીકડે ટી જ રાખવો પડે ને, નકર થોડુંક હાલે. આપડે કપાસ માં જો સવાર માં રા પાકતા એ હાલી ગઈ હતી, અને બપોરે ટૂંકમાં, અને પછી બપોર પછી આપડે પારા બાંધતા, પારા જો મસ્ત બંધાઈ ગયા કાબા. હાલો હવે બા ને એને જવાનું થઈ ગયું છે વાડીએ, વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. જો બા ને શાક આપણે ટૂંકમાં આ ભાત હોય ને બપોરનું આવ્યું હોય એ બધું લઈને જાય છે વાડીએ. હજી એક દામ આલી આવે એટલે પારા તો જોકે આમાં આપણે બાંધેલા જ હતા, આપણે આમાં પારા તો જોકે બાંધેલા જ હતા, પણ પારા પાછા બીજી વાર ઓમ બાંધી હતા, કારણ કે ઝીણો ઝીણો ઉગાવો હતો જ આ થળમાં, એ બધો ડટાઈ ગયો એટલે ખડનો થઈ ગયો નાશ. અત્યારે જોવા તમે જોવો ને પાટલા થઈ ગયા ચોખ્ખા આવું, કારણ કે ઠેઠ સુધી એટલે જે આ પારા હતા ને એ થોડાક વરસાદના ગરી ગયા હતા, અને બીજા નંબરમાં રાપ ઓળખરે મોટી આખી હતી એટલે એમાંય થોડાક ઓલા થઈ ગયા હતા, થોડું થોડું સાઈડ જાય એટલે એટલી ખોરાઈ ગઈ હતી. એટલે પારસા પારા હતા એવા ને એવા અણીસઠ આ રીતના પારા થઈ ગયા, એટલે કપાસને જો સારો ટેકો થઈ ગયો. બીજા નંબરમાં પાણી ક્યાંય પારો તૂટે નહીં, પાણી જોકે આ ઢાળવું ખેતર છે એટલે આમાં તૂટે નહીં એમ થોય, પણ ટૂંકમાં જે ખડનો ઉગાવો હતો ને એ બધો થઈ ગયો નાશ. એટલે દવાઈ જો આજ છટાઈ ગઈ કા, દવાઈ હવે છટાઈ ગઈ છે કમ્પ્લીટ, અને હવે જવાનું થઈ ગયું ટાઈમ ઘરે કા. આ ટ્રેક્ટર તો આજે આમાં તો નહીં સામો ભાઈ, છાટે છે આપણે વાળીએ દવા ઘરના કપામાં. હવે એના ભેગા વૈયા થઈ ગયો ભાઈ, જાત કંઈ દુકાને ક્યાંય ગયો નહોતો કા. હવે હાલો હું આગળ આવી લો, મારે જવું છે ને વાગવામાં. કેટલા થયા છે વાગવામાં? 5:30, 5:45 જેવું થઈ ગયું, 5:30 જેવું. એટલે હે ને તમે જવા દેજો, હું આવી લો હવે આગળ. મનસુખભાઈ મારે જવું સા પાણી પીવા. જા હે ને આ રસ્તો આમ વહી જાય થાણાગાલોર, અને આ વહી જાય બોયડી સમઢિયારા. બોયડી સમઢિયારા આમ આવે એટલે ટૂંકમાં હે ને અહીંથી આમ આગળ જાઉં ને એટલે બગસરા રોડ આવી જાય, જેતપુર બગસરા. આમ જાઓ એટલે જેતપુર આવે, અને આમ જાઓ એટલે બગસરા આવે. જ્યાંથી આમ તમે જાઓ ને એટલે પેલું આવે ખારચિયા, પછી ભેડા પીપળિયા દેવારામ બાપાનું, પછી દેવકી ગાલોડ આવે જે પેંડા પ્રખ્યાત વખણાય ને પેંડા, એ દેવકી ગાલોડ બરાબર. પછી પરબ ને એ બધું આ સાઈડ આવે, ભેસાણ ને પરબ ને એ બધું છે ને આગળ આવે, એટલે ત્યાંથી આ એ રોડ છે ને બગસરા પણ જવાઈ જતો હોય. એટલે આ રસ્તો કાયદેસર છે ને ડેમનો પારો. કાલે આપણે જે આ મગનો વિડીયોમાં કહેતા હતા ને કે થોડુંક ખેતર આ બાજુ અને થોડુંક ખેતર આ બાજુ, થોડુંક ખેતર આ બાજુ અને થોડુંક ખેતર આ બાજુ, એટલે હે ને આ
આ નંબર છે ને કાયદેસર આમ 52 વીઘાનો હતો. અમે જમીન આ લીધેલી છે એ આ લોકોની જ હતી, આ લોકોની. અત્યારે જે આપણે ઊભા ને પા ખેતરમાં એનું 52 વીઘા હતું. એમાં જો ઓલો કપાસ દેખાય ને ઓલો એ હામો કપાસ ને માંડવીના પાથરા પીડા છે. 10 વીઘા એ છે અને ટૂંકમાં એ બે ભાઈઓ હતા. એટલે 10 વીઘા એ ભાઈના ભાગમાં ગયું અને 10 વીઘા આ ભાઈના ભાગમાં આવ્યું અને 32 વીઘા અમને દીધું હતું. 32 વીઘા અમે ટૂંકમાં એની પાસેથી લીધું હતું. એ પણ અમારા દાદા વખતમાં ઠેઠ દાદાએ 50 રૂપિયાનો વીઘો લીધો હતો આ જમીન. તમે વિચાર તો કરો અત્યારે મોંઘવારી ક્યાં ગઈ. આ જમીન અમે હે ને લીધેલી છે બરાબર. તો એમાંથી પછી ભાઈએ ભાગ અમારે પીડા અમારા ભાગમાં આવ્યું ને અમારા કાકાના ભાગમાં ગયું બરાબર. તો એવી રીતનું હતું. એટલે અત્યારે અમારી પાસે અમારા કાકા પાસે અને અમારી પાસે ટોટલ આમ 32 વીઘા છે. પણ ખાતે છે ને હવા હવા 9-9 વીઘા છે, બાકી બધું ડૂબમાં છે બરાબર. તો 18 વીઘા ખાતે છે, 18.5 વીઘા એ હવા 9 વીઘા કાકાના ખાતે ને હવા 9 વીઘા અમારા ખાતે ટૂંકમાં. એટલે એવું છે બધું. એટલે આ રીતની જો આમ વાત હતી કે ભાઈ આ જમીન અમે છે ને લીધેલી છે. અમારી ટૂંકમાં ઘરની તો નહોતી. અને અમારું મૂળ ગામ છે ને આમ ગળત, મૂળ ગામ ગળત. ગળતથી પછી જેતપુર વયા ગયા, જેતપુરથી પછી થાણાગાલોર આવ્યા. અને થાણાગાલોર ગામ છે ને મારા બાપુજીના મામાનું ગામ છે. મામાના પાડોશે પહેલાં જતા ને બહુ, કે કારણ કે ત્યાં નબળું હોય એટલે પછી છે ને મામાના પાડોશે મારા દાદાની આવ્યા. ટૂંકમાં મારા બાપુજીનો જન્મ અહીં થાણાગાલોર થયેલો, મારો જન્મ એ પણ થાણાગાલોર થયેલો બરાબર. એટલે એવું રીત એ રીતનું છે ટૂંકમાં. એટલે અમારું ગામ મૂળ ગળત. હાલો હવે આપણે છે ને મનસુખભાઈ ત્યાં શાહ પાકી ગયો છે, શાહ પી આવી.